શહીદ ભગતસિંહની વિચારધારા જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રા સોમનાથથી પ્રસ્થાન કરી કેશોદ આગમન થતા વિવિધ સંસ્થાઓ સામાજિક કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત વર્ષના વીર સપૂત શહીદ ભગતસિંહની માનવતાવાદી વિચારધારાની સ્થાપના અને દેશના સમગ્ર નાગરિકોને શહીદ ભગતસિંહ અને દેશની આઝાદીમાં પોતાના જીવ ન્યોછાવર કર્યા છે તેવા ક્રાંતિકારીઓના વિચારોને લોકો સુધી પહોંચાડવા ભગતસિંહ ક્રાંતિ દળના માધ્યમથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાયકલ યાત્રા 1800 કિલોમીટર પરિભ્રમણ કરશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ને માત્ર શહીદ ભગતસિંહને દેશનું સર્વોચ્ચ સન્માન અપાવવું અને તેના વિચારોને જન જન સુધી પહોંચાડવાનો છે. આ યાત્રા સોમનાથથી પ્રસ્થાન કરી 300 ગામડાઓ, 42 તાલુકાઓ, 19 જિલ્લા અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23 માર્ચ ભગતસિંહ શહાદત દિને નવી દિલ્હી પહોંચશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને 1 લાખ હસ્તાક્ષરો સાથે વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર અપાશે. રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રાનું કેશોદના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું. ચારચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી જલારામ મંદિર ખાતે સાયકલ યાત્રા પહોંચી હતી. સોંદરડા ખાતે સાયકલ યાત્રા રાત્રિ રોકાણ કરશે, જ્યાં ભગતસિંહજીના જીવન ચરિત્ર આધારિત ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. રન ફોર ભગતસિંહ અભિયાન એ ભગતસિંહ ક્રાંતિ દળનું અનોખું અભિયાન છે. અમારો મુખ્ય હેતુ ભગતસિંહને ભારત રત્ન એનાયત કરાવવાનો છે. આના માટે થઈને અમે સોમનાથથી દિલ્હી સુધીની 1800 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે, જે આગામી દિવસોમાં 5 રાજ્યોનો પ્રવાસ કરીને 23 માર્ચના રોજ દિલ્હીમાં એમનું સમાપન થશે. 1 લાખથી વધુ સિગ્નેચરો સાથે માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને અમે આવેદનપત્ર સુપ્રત કરવાના છીએ. આ તકે બીજી વાત એ પણ છે કે ભગતસિંહ અને એમના જેવા બીજા ક્રાંતિકારીઓ રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, રોશનસિંહ, ઉધમસિંહ, રાજેન્દ્ર લાહિડી, આ બધાને આપણી યુવા પેઢી ક્યાંક ને ક્યાંક ભૂલી ગઈ છે. ત્યારે એને ફરીથી એને જે આઝાદી માટેનું એમનું યોગદાન છે, આઝાદીના એ મુખ્ય હીરો છે, એ યાદ અપાવવા માટે થઈને પણ અમારા પ્રયાસ છે. આ માટે થઈને અમે 2 લાખથી વધુ પત્રિકાઓ રસ્તામાં વિતરિત કરવાના છીએ. આ સમગ્ર આયોજનનો હેતુ માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ ની ભાવના પ્રબળ બને અને શહીદોને એમનો આધિકારિક દરજ્જો મળે એ માટેનો છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ગોવિંદ હડિયાનો રિપોર્ટ, કેશોદ.